ત્યારે અમરેલીના ખાંભામાં પણ પવન સાથે વરસાદી ઝાપટું જોવા મળ્યું. ખાંભાગીરના ગામડાઓમાં વરસાદી ઝાપટું જોવા મળ્યું છે. નાનુડી, ખડાધાર, ભાવરડીમાં વરસાદી ઝાપટું જોવા મળી રહ્યું છે. ત્યારે ખેતીના મગફળી, સોયાબીન, તલના પાકને નુકસાનની ભીતિ છે. ખેડૂતોના તૈયાર મગફળીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. થોડા આમથા વરસાદે ઝાપટાએ મોટા પાકને હાલ ખાલી કરી નાખ્યા છે, નુકસાન પહોંચાડ્યું છે. ત્યારે હાલ આ માવઠું કહી શકાય. અમરેલી અને ખાંભા શહેરમાં પવન સાથે વરસાદી માવઠું છે. ન માત્ર અમરેલી પરંતુ રાજુલા, જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે. જાફરાબાદના નાગેશ્રી મીઠાપુર ગામમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બાલાની વાવ, ભટવદર અને કાગવદર ગામમાં વરસાદી માહોલ છે. રાજુલા પંથકમાં પણ ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે. રાજુલા પંથકમાં ધીમી ધારે વરસાદ છે. એક તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, બીજી તરફ ખેડૂતોની ચિંતા વધી છે પાકને લઈને. ત્યારે હાલ વરસાદી માહોલને લઈ અને માંડવી, તલ જેવા અનેક પાકને નુકસાનની ભીતિ છે. ત્યારે જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથના કોડીનારમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. કોડીનારના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કોડીનાર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગીર સોમનાથના કોડીનારમાં ધોધમાર વરસાદનું આગમન થતાં હાલ લોકોમાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કારણ કે ભારે ગરમી અને ઉકળાટ બાદ કોડીનાર શહેરમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેડૂતો હાલ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે ફરી એક વખત મેઘરાજાનું આગમન થતાં લોકો અસમંજસમાં મુકાયા છે. કારણ કે એક તરફ ગુજરાતમાંથી વરસાદની વિદાય થઈ ચૂકી હતી, તો બીજી તરફ ફરી એક વખત મેઘરાજા મહેરબાન થયા છે.